સુરેન્દ્રનગરના ચુડા ખાતે ખરાબ રસ્તા તેમજ ગંદકીનો ઉપદ્રવ વધી જતા સામનો કરી રહેલી ચુડાની પ્રજા ત્રાહિમામ પુકારી ઉઠી છે। સ્ટોરી બાય ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર, મા ન્યૂઝ લાઈવ ગુજરાત। અને ચોમાસું હોય કે ચોમાસું ન હોય છતાં નળના પાણી, ગટરના પાણી રોડ ઉપર જ ચાલુ હોય છે। બીજા નંબરની પરિસ્થિતિ એવી છે, દવાખાને જવું હોય, કોઈ જગ્યાએ જવું હોય તો કોઈ એટલી બધી મુસીબત સામનો કરવો પડે કે જાણે ગાચોડા સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી તાલુકા પંચાયત છે અત્યારે, આવા ગ્રામ પંચાયત મોટી કહેવાય। અને બીજા નંબર ઘણી રજૂઆતો છે, અહીંયા અધિકારીઓ નીકળે છે, એ પણ આ રોડ જોવે છે અને એ પણ નજરે નિહાળી અને આની રજૂઆતો ઘણી થઈ। તો આ મેન રોડને જેમ બને, મારી સરકારને એવી અપીલ છે કે જેમ બને વહેલા તબક્કે આ રોડ સારો કરવો। આ મેન રોડ ઉપર નિશાળના બાળકો, નાના નાના બાળકો, આ બધાનો મેન રોડ છે। અહીંયાથી દરેક જગ્યાએ સ્કૂલ જવું હોય તો મેન રોડનો ઉપયોગ કરવો પડે। બેના ગામને મધ્યનો આ રોડ છે, અહીંથી દરેક બાળકો, દરેક મહિલાઓ બધાને અહીંથી પસાર થવું પડે અને આ રોડ માટે એટલો બધો સામનો કરવો પડે છે। આની પ્રજાએ આવાજી કરવી પડે, ભોગવવી પડે। તમારી સરકારને અપીલ છે કે વહેલા તબક્કે આને ખાસમાં ખાસ કરી અને જરા ધ્યાન લે। સુરા ગામમાં, મારું નામ નાગજી વેરાભાઈ છે, સુરા ગામમાં બનતા ગ્રામ પંચાયતનો મેઇન રોડ જેનું કામ બાકી છે। હાલ ચોમાસામાં એટલા બધા ખાડા છે કે માણસને હાલી શકતા નથી, કોઈ દર્દીને લઈ જવા હોય તો પહોંચી શકાય નહીં દવાખાને, એટલી ખરાબ પરિસ્થિતિ રોડની છે। અને આ રોડ માટે અવારનવાર રજૂઆત કરી, પંચાયતમાં કરી, પંચાયત સરકારશ્રીમાં કરી છે, આપણા કેબિનેટ મિનિસ્ટર શ્રી રાણાને રજૂઆત કરી, પણ આનું કોઈ પરિણામ આવતું નથી। રોડ આજની તારીખે બાકી છે। કેટલા સમયથી બાકી? લગભગ 6 મહિનાથી તો આ કામ ચાલુ થઈ ગયેલું બાકી છે। રોડ બન્યો 4-5 વર્ષ પહેલા બન્યો હતો, બાકી આ કામ જે ચાલુ થઈ ગયું એ 6 મહિનાથી બાકી છે। ચુડા મેન રોડ, મારું નામ છે અશોકભાઈ પટેલ અને ચુડા જે મેન રોડની હાલત ખરાબ છે। આજે મંત્રી સાહેબે કીધું છે કે આ રોડનું કામ ટૂંક સમયમાં ચાલુ થવાનું છે, તો મંત્રી સાહેબને જાણ થાય કે વહેલી તકે રોડનું કામ ચાલુ કરાવો, પાછળના વિસ્તારમાં પણ રોડ બનાવો જેથી કરીને 2 રોડ થઈ જાય।